નવસારી જલપુર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ નવી નગર રચનાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં દિગરા વિસ્તારમાં આવેલ હડપતિ વાસના રહેણાંક મકાનો નકશા ઉપરથી નીકળી જતા વિવાદ ઉભો થયો છે। આ મામલે અખિલ ભારતીય આદિવાસી હડપતિ સમાજ સંગઠને મેદાનમાં આવી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે। દિગરા વિસ્તારમાં આવેલ હડપતિ નાયકા અને આદિવાસી પરિવારના ઘરોનો રહેણાંક વિસ્તાર નવા જાહેર કરેલા નકશામાંથી ગાયબ થઈ જતા વિવાદ ઉભો થયો છે। આ મામલે અખિલ ભારતીય આદિવાસી હડપતિ સમાજના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। આવેદનપત્રમાં કરાયેલ રજૂઆત મુજબ મૂળ નિવાસી આદિવાસી પરિવારોને સરકાર દ્વારા ઘર બનાવવા માટે બે ગુંઠા જમીન નીમ કરીને ફાળવવામાં આવી હતી। જે જમીન ઉપર આદિવાસી હડપતિ સમાજના પરિવારો ઘર બનાવી વર્ષોથી રહેતા આવ્યા છે, ત્યારે હાલ જ્યારે નવી નગર રચનાની યોજના હેઠળ નકશા જાહેર કરાયા છે, તેમાં વર્ષોથી વસવાટ કરતા પરિવારના ઘરો તથા સમગ્ર રહેણાંક વિસ્તાર ગાયબ થઈ ગયો છે। તો બીજી તરફ મોટી સોસાયટીઓને નવા નકશામાં સ્થાન મળ્યું છે, જેને લઈ ફક્ત એક જ વિસ્તારને આયોજનપૂર્વક હટાવી દેવાનો પ્રયાસ થયો હોય તેવું લાગી રહ્યું છે। આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નુડા દ્વારા ઇટાળવા 1 અને તિગરા 3ની જે ટાઉન પ્લાનિંગ સ્કીમ મૂકવામાં આવેલી છે, એમાં ઇટાળવા વિભાગમાં ડોઝી ફળિયામાંથી જે 18 મીટરનો રસ્તો પાસ થાય છે એ બિનજરૂરી છે। એની નજીકમાંથી જ 18 મીટરનો રસ્તો નહેર પરથી પસાર થઈ રહેલો છે। જે 18 મીટરનો રસ્તો પસાર થાય છે એમાં હડપતિઓના ઘરો 25 થી 30 જેટલા ઘરો વિસ્થાપિત થવાની શક્યતા છે। આંબાવાડીમાંથી 12 મીટરનો રસ્તો પાસ થાય છે, તેમાં પણ હડપતિના ઘરોને અસર કરતા છે। બીજું તિગરા 3ની જે સ્કીમ છે ટાઉન પ્લાનિંગની, એમાં તાળા પાર ફળિયા ઉપરથી ગ્રીન ઝોન મૂકવામાં આવ્યો છે અને ત્યાંથી 12 મીટરનો રસ્તો પાસ થાય છે, એટલે આખું પાર ફળિયું અસરકારક છે। ત્યાર પછી વેરાઈ ફળિયું અને તળાવ ફળિયું, એ તળાવ ફળિયામાંથી 12 મીટરનો રસ્તો અને ગ્રીન ઝોન મૂકવામાં આવેલો છે, જેથી એ ફળિયાને પણ અસરકારક છે। ત્યાર પછી વચલું ફળિયું અને દોજી ફળિયામાંથી 18 મીટરનો રસ્તો પસાર થઈ રહેલો છે। એ 18 મીટરના રસ્તામાં દોજી ફળિયા અને વચલા ફળિયામાંથી ઘણા બધા ઘરો વિસ્થાપિત થવાની શક્યતા છે અને હડપતિઓ અજ્ઞાની હોવાથી એમને રસ્તો ક્યાંથી પસાર થશે, ગ્રીન ઝોન ક્યાં મૂકવામાં આવેલો છે એની પણ માહિતી નથી, એટલે એટલી બધી ચિંતા એ લોકોના વ્યાપી ગયેલી છે, જેથી અધિકારીઓ સ્થળ પર આવી અને એ રસ્તા ક્યાંથી પસાર થાય છે એની માહિતી આપે। અને હડપતિ સમાજની અને હડપતિ સમાજના તિગરા અને ઇટાળવા ગામના લોકોની માંગણી છે કે ભાઈ હડપતિઓને અસરકારક થાય એ રીતે રસ્તાનું પ્લાનિંગ થવું જોઈએ નહીં। એટલે જે પણ રસ્તાનું પ્લાનિંગ થાય 12 મીટર 9 મીટર કે 18 મીટર, જે ગામતળમાં જે રીતે ટાઉન પ્લાનિંગની અસરકારકતા નથી, એ જ પ્રકાર હડપતિઓ જ્યાં રહે છે ત્યાંથી રસ્તા પસાર થવા જોઈએ નહીં અને હડપતિઓના વિસ્તારને ગ્રીન ઝોનમાં મૂકવો નહીં એવી અમારી માંગણી છે। અને એ માંગણી અને વાંધા સૂચનોને સ્વીકારીને નવું ટાઉન પ્લાનિંગ બનાવવામાં આવે એવી, અને આ જો ટાઉન પ્લાનિંગમાં હડપતિઓને અસરકારક થશે તો 17 ગામના નોડામાં સમાવેશ, હડપતિ ગામના 90 જેટલા હડપતિવાસમાંથી 20 થી 25 હજાર લોકો નહીં તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। અમારા ગામમાં જે ગામતળમાં અમે જે રહેતા છીએ અને રસ્તો જે નીકળે છે તે રસ્તાનું કામ જે થતું છે, અમે જે રહેવાસી તિગરા ગામમાં રહેતા છીએ ત્યાં જ અમને અમારું જોઈએ, અને અમારું વેરાઈ ફર્યું છે, પાર ફર્યું છે, રોજી ફર્યું છે, તેને કઈ અસર થવી નહીં જોઈએ। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।